નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર આજે કયો વાર છે આજે શુક્રવાર છે અને આપણે ભણવા જઈ રહ્યા છીએ મારી આસપાસની દુનિયા વિશે તમે આજુબાજુ નજર ફેરવો તો તમારી દુનિયા કેવી સુંદર લાગી રહી છે ને હવે આપણી આસપાસની દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેના વિશે આપણે સમજણ કેળવવાની છે તો આજે આપણે મારી આસપાસની દુનિયામાં ફળો વિશે ભણશું તમે ઘણા બધા ફળો ખાઓ છો ને જેમાં અમુક તમને ખૂબ પસંદ હશે અમુક પસંદ નહીં હોય તો આજે આપણે ફળો વિશે જ શીખવાનું છે તો શરૂ કરીએ બધા રેડી છો તો ચાલો શરૂ કરીએ પોપકોર્ન એક્ટિવિટી એક બરાબર પહેલી એક્ટિવિટી શું છે તમારા મનપસંદ ફળમાં ટીક કરો અને શા માટે પસંદ છે તે કહો તો અહીંયા કેટલા બધા ફળોના ચિત્રો આપેલા છે તરબૂચ છે સફરજન છે કેરી આપેલી છે કેળું પણ છે તો તમારે વન બાય વન એક એક ફળ જોવાના છે અને જો તમને પસંદ હોય તો તેમાં ટીક કરવાનું અને શા માટે પસંદ છે તે તમારે તમારા માતા પિતાને કહેવાનું છે કે મને આ ફળ પસંદ છે કારણ કે મને એનો કલર ગમે છે મને એનો આકાર ગમે છે અને મને એનો સ્વાદ ગમે છે સમજણ પડી ગઈ તો પહેલું ફળ છે કેરી હવે કેરી તમને ગમતી હોય તો એમાં ટીક કરો ના ગમતી હોય તો નેક્સ્ટ ઉપર જાઓ જો મને તો કેરી ગમે છે તો હું કેરીને ટીક કરીશ અને મને કેમ ગમે છે કેમ કે મને ખાટા ફળ પસંદ છે મને કેરી એના સ્વાદના લીધે પસંદ છે બરાબર બીજું છે કેળું શું શું તમને કેળું પસંદ છે કેળું પસંદ હોય તો ટીક કરો ના હોય તો બીજા ફળ ઉપર જાઓ બરાબર ને એમ કરતાં કરતાં તમારે બધા ફળના નામ વાંચ ફળદા ફળ વાંચવાના છે કે પહેના પછી છે નારંગી જામફળ દ્રાક્ષ તરબૂચ અને સ્ટ્રોબેરી તો જે ફળ તમને પસંદ આવે એની ઉપર ટીક કરો અને કેમ પસંદ છે એ તમારા માતા પિતાને કહો પડી સમજણ હવે આપણે આવીશું નીચેની એક્ટિવિટી ઉપર એના પછીની એક્ટિવિટી છે ફળમાંથી બનેલ વસ્તુ ઉપર ટીક કરો બરાબર હવે જો પહેલું ચિત્ર શેનું છે જામનું તમે જેમ ખાધું છે ને ઘણીવાર બ્રેડ ઉપર લગાવીને ખાધા હશે ખાધી હશે ઘણીવાર રોટલી ઉપર અને ઘણીવાર બાખરી ઉપર રાઈટ તો જામ શેમાંથી બને છે તમે જામ ખાધું છે ને અલગ અલગ ફ્લેવરનું અલગ અલગ પ્રકારના ફળોમાંથી બનતું તો ફળ જે જામ છે એ બને છે જુદા જુદા ફળોમાંથી તો એની ઉપર આપણે ટીક કરીશું બરાબર પછી આવે છે શરબત આ શરબત કહી શકો કે રસ કહી શકો એ શેમાંથી બનતો હોય એ જુદા જુદા પ્રકારના ફળોમાંથી જ બને ને લીંબુનો શરબત લીંબુમાંથી બને ઓરેન્જનો શરબત ઓરેન્જમાંથી બને તો એ ફળમાંથી બને છે તો એની ઉપર આપણે ટીક કરીશું બરાબર એના પછી છે બ્રેડ તો બ્રેડ શેમાંથી બને ફળમાંથી બને બિલકુલ નહીં તો એની ઉપર આપણે ટીક કરીશું નહીં એના પછી છે જેલી તો જેલી શેમાંથી બને જેલી પણ ફળમાંથી જ બને તો એની ઉપર આપણે શું કરશું ટીક કરશું બરાબર એના પછી શેનું ચિત્ર દેખાય છે ચા ચાનું તો ચા શેમાંથી બને છે જરા પૂછો એકવાર તમારા માતા પિતાને ચા કદી ફળમાંથી બને બિલકુલ નહીં ચા બને એની પત્તીમાંથી તો ચા પણ ફળમાંથી બનતી નથી તો એની ઉપર આપણે ટીક કરીશું નહીં પડી સમજણ તમને હવે આવી જાવ પોપકોર્ન એક્ટિવિટી ટુ પર જેમાં આપણે એક બીજવાળા ફળ અને એકથી વધુ બીજવાળા ફળ વિશે ભણીશું બરાબર તો જો પહેલી એક્ટિવિટી શું કહી રહી છે આપણને કે એકથી વધુ બીજવાળા ફળ ઉપર ટીક કરો બરાબર તો પહેલું ફળ કયું છે તરબૂચ તમે તરબૂચ ખાધું છે ને સો શું તરબૂચમાં એક બીજ હોય કે એકથી વધુ બીજ હોય વિચારો વિચારો તરબૂચમાં એક કરતાં વધુ બીજ હોય નાના નાના તો એમાં એકથી વધુ બીજ હોવાથી એની ઉપર આપણે સૂચના પ્રમાણે ટીક કરીશું બરાબર બીજું ફળ છે ચેરી હવે ચેરીને એક બીજ હોય કે એકથી વધુ બીજ હોય જરા વિચારી જુઓ પૂછી જુઓ તમારા માતા પિતાને ચેરીમાં એક જ બીજ હોય તેમાં આપણે ટીક કરવાનું નથી એ પ્રમાણે આપણી જોડે જમરૂક છે સીતાફળ છે અને કેરી છે તો હવે આ ત્રણ ફળ વિશે તમારે જાતે વિચારવાનું છે અને માતા પિતાને પૂછવાનું છે કે એમાં એક બીજ હોય કે એકથી વધુ બીજ હોય જો એકથી વધુ બીજ હોય તો એની ઉપર તમારે ટીક કરવાનું છે સમજણ પડી ગઈ ને હવે આવો એના પછીની એક્ટિવિટીમાં એક બીજવાળા ફળોમાં ટીક કરો જો ઉપર શું હતું એકથી વધુ બીજવાળા ફળોમાં ટીક કરો અને નીચે શું છે એક બીજવાળા ફળમાં ટીક કરો બરાબર તો અહીંયા પહેલું ફળ કયું છે આ ફળ છે રાસબરીનું શેનું ફળ છે રાસબરી તમે બધાએ રાસબરી ખાધી હશે ને તો રાસબરીમાં કેટલા બીજ હોય ફક્ત એક બીજ હોય તો એમાં આપણે શું કરીશું સૂચના પ્રમાણે એક બીજવાળા ફળમાં ટીક કરીશું બરાબર હવે એના પછી શું આવી રહ્યું છે દ્રાક્ષ હવે જો તમે બહુ ધ્યાનથી દ્રાક્ષ સાધી હોય ને એને ખોલીને જોયું હોય ને તો તમને ખબર પડશે કે દ્રાક્ષમાં એકથી વધુ બીજ હોય છે તો એની ઉપર આપણે ટીક કરીશું નહીં બરાબર હવે એ જ પ્રમાણે કેરી છે ચેરી છે અને કેળું છે હવે તમે વિચારી જુઓ કે એમાં એક બીજ હોય કે એકથી વધુ બીજ હોય જો એક બીજવાળું ફળ હોય તો એમાં ટીક કરજો અને એકથી વધુ બીજવાળું ફળ હોય તેમાં ટીક ના કરજો સમજણ પડી ગઈ ને તો આજે આપણે શું શીખ્યા આજે આપણે શીખ્યા જુદા જુદા ફળો વિશે એમાં તમને જે ફળ પસંદ છે એના વિશે તમારે તમારા માતા પિતાને કહેવાનું છે એના પછી આપણે શીખ્યા જુદા જુદા ફળોમાંથી બનતી વસ્તુઓ વિશે અને એના બાદ શીખ્યા આપણે એકથી વધુ બીજવાળા ફળ અને એક બીજવાળા ફળ વિશે બરાબર હવે જો આમાં ખૂબ નાની સમજ પણ આપણને આપી છે શું સમજ આપી છે આપણને કે ટામેટા લીંબુ અને ખજૂર એને ફળ કહેવાય અત્યાર સુધી આપણે ટામેટાને શું સમજતા આવીશું કે ટામેટા એ શાકભાજી છે પણ સાચી એવું નથી ટામેટા લીંબુ અને ખજૂર એને ફળની કેટેગરીમાં મૂકવામાં આવે છે એ ફળ છે પડી સમજણ તો હું આશા રાખું છું બાળકો કે તમને આ લેસન સારી રીતે સમજણ પડી હશે હવે આજે તમે જુદા જુદા ફળ જે તમને પસંદ છે એના વિશે તમારા માતા પિતા સાથે ચર્ચા કરજો અને એ વાતનું ખાસ ધ્યાન રાખજો ફળો શરીર માટે ખૂબ સારા હોય છે તો એને તમા રોજ તમારે એક ફળ ખાવું જોઈએ સમજણ પડી ગઈ અને અત્યારે કોરોનાના સમયમાં ખાસ કરીને ખાટા ફળો તો જરૂર ખાવા જોઈએ તો પ્લીઝ ખાટા ફળો ખાજો તંદુરસ્ત રહેજો અને માતા પિતાનું ધ્યાન રાખજો ધન્યવાદ